મને તો લીચી બહુ જ પસંદ છે, પણ જેટલી મને લીચી પસંદ છે શું એટલા અમદાવાદી લોકોને ગુજરાતી કલાકારો અને ગુજરાતી હીરોઝ ગમે છે, ગુજરાતી મૂવીઝના હીરોઝ ગમે છે, એ મારે આજે જાણવું હતું. અને એટલા જ માટે અમદાવાદના રોડ ઉપર હું નીકળી પડી છું અમદાવાદી લોકોના અભિપ્રાયો જાણવા માટે, એમના ઓપિનિયન્સ જાણવા માટે કે એમને ગુજરાતી મૂવીઝમાં કયા હીરોઝ ગમે છે. ગુજરાતી મૂવીનો તમારો ફેવરેટ એક્ટર કયો? નરેશ કનોડિયા. અરે હાય હાય, શું વાત કરો છો! તેની એક્ટિંગ સારી છે, તેનો લુક, તેની અદા સુપર. ઓહો, તમને આવડે છે એક્ટિંગ નરેશ કનોડિયાની? ના, નથી આવડતી. ના, ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, ઇતેન કુમાર, કિરણ કુમાર, પરેશ રાવલ, આ બધા સારા કલાકારો હાલમાં ટોપ ઉપર ચાલતા હતા આ લોકો. પછી નરેશ કનોડિયા નું ઢોલા મારું, ઘણા બધા એમના પણ પિક્ચર જોયેલા છે. ગુજરાતી છે તો ગુજરાતી મૂવી તો જોઈએ જ ને. કયો હીરો ગમે તમને ગુજરાતી મૂવીમાં? મલ્હાર ઠક્કર અને યશ સોની. ઓકે, શું ગમે છે મલ્હાર અને યશ માટે? મલ્હારની એક્ટિંગ ગમે છે, યશની પણ એક્ટિંગ જ ગમે છે. અને મલ્હાર તો સલમાન ખાન છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો. ગુજરાતી મૂવીમાં ફેવરેટ હીરો કોણ છે તમારો? યશ. યશ, યશ સોની, યશ સોની. ઓકે, શું ગમે છે યશ વિશે તમને? એ એક્ટિંગ સારી કરે છે અને એમનો લુક પણ સરસ છે. ઓકે, વાત ચલાવી છે. બહુ જબરો તું ઇદો જૂદ ને બરાબર ને ભાઈ, પરફેક્ટ. મલ્હાર ઠાકર. મલ્હાર ઠાકર. મલ્હાર ઠાકર. ઓકે, શું ગમે છે મલ્હાર વિશે? હિઝ એક્ટિંગ, હિઝ પેશન ફોર ગુજરાતી ફિલ્મ્સ એન્ડ હી ઇઝ વેરી ટેલેન્ટેડ. ઓકે, ટેલેન્ટેડ. યા. ઓકે, ઓબવિયસલી ટેલેન્ટેડ છે એટલા માટે તો મૂવીમાં છે. યા. ઓકે, ગુજરાતી મૂવી જોવો છો? હા, બહુ જ જોઈએ છે. બહુ જ જોવો છો? બહુ જ જોવે છે. ઓકે, ફેવરેટ હીરો કોણ છે તમારો? મલ્હાર. અલગ કર્યું, જે ના કર્યું હોય એ રોલ માં જોવો તો બહુ સારું લાગશે. જેમ કે રોકસ્ટાર બને તો. બીજું કદાચ કોદો, આપણે ડબલ પાર્ટનર જેવું કંઈક બનાવ્યો હતો. ડબલ પાર્ટનર. હા, બહુ સારું નોલેજ છે એમને મૂવી વિશે. બસ સમથિંગ એવું કંઈક અલગ અટકે મળે તો મજા આવે એમ, જેમ આપણે બોલિવૂડમાં જોઈએ છે એ રીતનું. છેલ્લો દિવસનો જે હીરો હતો એ મને ગમે છે. નામ નથી ખબર. નામ નથી. મલ્હાર ઠક્કર. હા, રાઈટ. યસ. ઓકે, મલ્હાર ગમે છે. શું ગમે છે મલ્હારની એક્ટિંગ, ડાયલોગ, લુક? યસ, એક્ટિંગ, લુક્સ. ગુજરાતી મૂવીમાં લોકો કહે છે કે ગુજરાતી મૂવીનો સલમાન ખાન છે. રિયલી? યા, યા, આઈ થિંક ઈટ. મારો ફેવરિટ હીરો મલ્હાર ઠક્કર છે. ઓકે, શું ગમે છે મલ્હાર વિશે? એના એક્ટિંગ, કોમિક ટાઈમ, જે છેલ્લો દિવસમાં જે કોમિક ટાઈમ હતી એ બહુ સરસ હતી. અને ઓડિયન્સમાં એમાં જેને ફરીની કેરેક્ટર હતું એ બધાને બહુ ગમ્યું હતું. અને પછી એક મિઝાજ કરીને ફિલ્મ આવી હતી એની, એ બહુ આમ ઇમોશનલ મૂવી હતું. એમાં એના ઇમોશન્સ બહુ સરસ હતા એટલે એ પબ્લિકને બહુ ગમ્યું હતું. મને બી પર્સનલી બહુ ગમ્યું. મલ્હાર ઠાકર. મલ્હાર ઠાકર. એમનું નેચર બહુ ગમે છે મને. એમનું જે જે રીતે એમને રોલ્સ નિભાય, જેમ કે સાહેબ છે, છેલ્લો દિવસ છે, છેલ્લો દિવસમાં એ બહુ આમ કોમેડી કાઇન્ડ ઓફ છે એમનું નેચર. અને સાહેબ મૂવીમાં બહુ આમ સિરિયસ કાઇન્ડ ઓફ નેચર છે. એટલે મને એમનું આમ દરેક ટાઈપમાં, દરેક રોલમાં એ છે ને એકદમ આમ મિક્સ થઈ જાય, એ મને બહુ ગમે છે એમના વિશે. ભલભલા સાહેબોની સત્તા હલી જાય જ્યારે એક સ્ટુડન્ટ સાહેબ થઈ જાય. મિત્ર ગઢવી. મિત્ર ગઢવી. હા, છેલ્લા દિવસ પે. છેલ્લા દિવસ પે. હા. ઓકે, શું ગમે છે મિત્ર ગઢવી વિશે? એમની ઓન ધી સ્પોટ કોમેડી એક્ટિંગ છે એ બહુ વધારે સરસ લાગે છે. કાળિયાઓ જબરું કરતા હોય છે ને. બે મીઠા. નરેશ ફેમ આપણે તમે
નરેશ ફેમ જે છેલ્લા દિવસમાં નરેશ નામ છે એમનું નામ નામ ભૂલાઈ ગયું એક જ ના એનું નામ એક જ મિનિટ એને એનું નામ અહીંયા જલ્દી યાદ નહીં આવે તમારી ઉપર આવા શબ્દોનો પ્રયોગ કરીને તમે અમોની લાગણી છિન્ન ભિન્ન કરી નાખી છે અને છેલ્લા દિવસથી ફેન છે નરેશ ફેવરિટ ના હોય ને હા એટલે એની કોમેડી એક્ટિંગ જોવી ગમે આપણે ઓકે ગુજરાતી મૂવી જોવો છો તમે એટલે અત્યારે નથી જોતા પહેલા જોતા પહેલા જોતા હતા પહેલા જોતા પહેલા જોતા હતા જ્યારે ત્યારે તમારો ફેવરિટ હીરો કોણ હતો ત્યારે ફેવરિટ હીરો ઉપેન્દ્ર ત્રિવેદી હતા ઉપેન્દ્ર ત્રિવેદી ઓકે હવે નથી જોતા જોયા જ નથી કોઈ ના હમણાંથી નહીં જોયા કોઈ નહીં હા હમણાંથી નહીં વિક્રમ ઠાકોર એ મને વધારે ગમે છે વિક્રમ ઠાકોર હા ઓકે ડાયલોગ આવડે છે વિક્રમ ઠાકોર નહીં મને એક બી ડાયલોગ નથી આવડતા પણ હું જોઉં છું ખરી ઓકે શું ગમે છે વિક્રમ ઠાકોર વિશે તમને એમની જે સ્ટાઇલ છે બોલવાની રીત છે બધી જ મને ગમે છે છેલ્લો દિવસમાં ધૂલો છે ને આરજવી ઓકે શું ગમે છે નવી એમનો જે એટીટ્યુડ છે એ પિક્ચરમાં એ બહુ સરસ છે ઓકે નેક્સ્ટ મૂવી એમનું આવે તો એક ફેન તરીકે અને ઓડિયન્સ તરીકે કયા ટાઈપનો રોલ કરે અને કેવું મૂવી કરે તમને ગમે હવે એમને જે રોલ હતો એનાથી કંઈક ચેન્જ કરે તો આપણે જોવાની મજા આવે શું થયું એ વાળો ડાયલોગ મારો ફેવરેટ છે તે મને ધક્કો માર્યો તે મને ધક્કો માર્યો કોણ છે તમારો ફેવરેટ હીરો ફેવરેટ હીરોમાં સિદ્ધાર્થ રાંધેરિયા છે મોટી ઉંમરના છે પણ એમની એક્ટિંગ જબરજસ્ત છે કેમના મોસ્ટ ઓફ બધા મૂવીઝ હિટ ગયા છે બધા મૂવીઝ હિટ ગયા છે લગે રહો ગુજુભાઈ ગુજુભાઈ ધ ગ્રેટ પછી હમણાં ચલ જીવી લી હમણાં આવ્યું એ બી બહુ જ મસ્ત મૂવી છે એમનું એટલે એમની એક્ટિંગ એટલી પાવરફુલ છે એ મેઇન વસ્તુ છે પછી એમની કોમેડી બી બહુ જ ગજબ છે એમના ડ્રામા બી તમે કદાચ જોયા હશે ડ્રામા બી બહુ જ અલગ અલગ હોય છે એના લીધે ઘણા ફેમસ બી છે અને જોરદાર બી લાગે છે એટલે લોકોને વધારે જોવાની મજા આવે કે જે બી મૂવી હમણાં ચાલ્યું છે એમના લીધે જ ચાલ્યું છે મૂવીઝ બી અમદાવાદી માણસ છો સિંધી પાસેથી માલ ખરીદી મારવાડીને વેચ્યા પછી પણ મેં નફો કર્યો છે હું તને વેચીને જ રહીશ એટલે કે તારા લગ્ન કરાવીને જ રહીશ ગુજરાતી મૂવીઝ જોવો છો ગુજરાતી મૂવીઝ ક્યારેક ક્યારેક જોયે છે ક્યારેક ક્યારેક હમણાં છેલ્લું ચલ જીવી લઈએ જોયું સારું હતું પિક્ચર એમાં આપણે એક સિદ્ધાર્થ રાદડિયા કરીને આપણે જોયેલા છે થોડા ગેજેટ છે એની એક્ટિંગ બહુ સારી હોય છે આગળ એક આવ્યું હતું લગે રહો ગુજુભાઈ ને ગુજુભાઈ ધી ગ્રેટ આમ થોડુંક કોમેડી બી હોય છે એકચ્યુઅલી ક્યારેક શીખવા બી મળે છે કંઈક જેમ કે ચલ જીવી લેમાં થોડુંક સારું હતું કે થોડીક લાઈફ ઇવેન્ટ ને પ્રમાણે હતું કે કંઈક થોડુંક કરી લેવું જોઈએ આપણે લાઈફમાં એ પ્રમાણે સારા પિક્ચર હોય ચલો એક વાત તો શ્યોર છે કે લોકો ગુજરાતી મૂવી જોવે તો છે અને એ બહુ સારી વાત છે ગુજરાત માટે કે લોકો ગુજરાતી મૂવીઝ જોવાનું સ્ટાર્ટ કર્યું છે લોકો જોતા થયા છે અને લોકો ગુજરાતી મૂવીઝને પસંદ પણ કરે છે અને વધારામાં પૂરું ગુજરાતી હીરોઝને ગુજરાતી એક્ટર્સને પણ પસંદ કરે છે તમારા મનપસંદ એક્ટર કોણ છે એ અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો જો તમારી પાસે કોઈ સજેશન્સ હોય કે જેને લઈને અમે અમારો નેક્સ્ટ વિડીયો બનાવીએ તો તમે તમારા સજેશન્સ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જણાવી શકો છો ટિલ ધેન મી મોનિકા સાઇનિંગ આઉટ